રિમોટ સેન્સિંગ ડેટા જે ક્લાઇમેટ ચેન્જ અસર કરી રહી છે એને સમજવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે એ કામ જે છે અમે જનરલી કરતા હોઈએ છીએ અને એ અમારું ઉત્તરદાયિત્વ પણ છે સરકારમાંથી રહીને એટલે અમે એ મુજબનું સંશોધન કરીએ છીએ અને જેટલા સેટેલાઇટને બધું લોન્ચ કરવામાં આવે એના કેમેરા અને એનથી જતી પ્રોડક્ટ્સ એ પણ જનરેટ કરીએ છીએ જેથી જેમ કે હું પોતે જે છે અને અમારી પોતાની ટીમ એ કામ કરી રહી છે કે કેટલું કેવી અસર એ હિમાલય ઉપર કરી રહી છે કે આપણને શું એન્ટાર્ટિકા ઉપર ચેન્જ જોવા મળી રહ્યો છે અથવા તો કેવો આર્ટિકમાં જોવા મળી રહ્યો છે કારણ કે એન્ટાર્ટિકને આર્ટિકમાંથી જે બરફ ઓગળે છે ને એ એન્ટાર્ટિકને આર્ટિકમાંથી જે બરફ ઓગળે છે એ સી લેવલ રાઇઝ કરે છે એટલે કે સમુદ્રનું જે સપાટી છે ને એ વધારે છે જો સમુદ્રની સપાટી વધે તો આપણને ખબર છે કે દરિયા કિનારાનો બધો વિસ્તાર ઘણો બધો વિસ્તાર એ પાણીમાં જતો રહે જે આજકાલનો પ્રોબ્લેમ પણ છે અને હિમાલય ઉપરથી જે બરફ ઓગળે એને લીધે નદીમાં જે છે પ્રવાહ વધી જાય પૂર આવે ત્યાં બરફ ઓછો થઈ જાય તો ભવિષ્યમાં પાણી ઓછું થાય હવે પ્રશ્ન ખાલી એ જ છે પહેલી વસ્તુ શું ચેન્જીસ થઈ રહ્યા છે તો હા ચેન્જીસ થઈ રહ્યા છે શું બરફ ને એ બધાનું પ્રમાણ ઘટી રહ્યું છે તો હા પ્રમાણ ઘટી રહ્યું છે પણ એ પ્રમાણ કેટલા રેટથી ઘટી રહ્યું છે એ ક્વેશ્ચનેબલ છે હવે બધો જ આખો ખેલ અહીંયા જ છે કોક એમ કે બહુ ઝડપથી બધું ઘટી જશે 10 કે 15 વર્ષમાં બધું ખાલી થઈ જશે તો જવાબ છે એટલીસ્ટ અમે સેટેલાઇટ ડેટાની મદદથી અમે જે છેલ્લા 15 વર્ષનું જોયું એ મુજબ તો એવું નથી લાગતું કે બાકીના 15 કે 20 વર્ષમાં કંઈ બહુ મોટો ચેન્જીસ આવી જાય પણ ચેન્જીસ આવે છે એને રોકવા માટેના પ્રયત્નો કરવા હોય તો શું કરવા જોઈએ એ માહિતી સરકારને પણ અમે પૂરી પાડીએ છીએ સાથે પબ્લિક ડોમેનમાં પણ અવેલેબલ થાય છે એટલે એ પણ જોઈ શકાય અને બીજી વસ્તુ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કારણ કે હવે ઈસરો જે છે વિદ્યાર્થીઓ માટે ને બધા માટે તે પબ્લિક માટે તે ડોમેન આપણે દરવાજા હવે ખુલેલા છે એની નવી સંસ્થાઓ પણ છે અને ઈસરોનો બધો જ ડેટા જેટલો સેટેલાઇટનો ડેટા છે એ વેબ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે મારું નામ ડૉક્ટર મેહુલ ભટ્ટ છે અને બાહુદ્દીનનો એક સ્ટુડન્ટ છે એ મોટી ઓળખાણ છે બાકી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં હું ક્વોલિટી કંટ્રોલ મેનેજર તરીકે મારી જવાબદારી બજાવું છું હવે ક્લાઇમેટ કંટ્રોલ અને ક્લાઇમેટ ચેન્જ એ બંને આજના દિવસના બહુ સળગતા ટૉપિક છે અથવા બહુ જરૂરી ટૉપિક છે અને એના માટે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એટલે કે બાહુદ્દીન સાયન્સ કોલેજના સ્ટુડન્ટ અને જૂનાગઢની આસપાસની લોકોના આસપાસના એરિયાના સ્ટુડન્ટ્સને અવેરનેસ આપવી એ પણ એક ખરેખર સરાહનીય કામ છે અને એના માટે મને બી મોકો મળ્યો છે તો એના માટે હું ભટ્ટ સાહેબ અને બાહુદ્દીન સાયન્સ કોલેજ મેનેજમેન્ટનો આભારી છું હવે ભારત માટે એવું છે કે ભારત એક ડેવલપિંગ કન્ટ્રી છે તો અહીંયા ક્લાઇમેટ કંટ્રોલ થોડું ડેવલપ કન્ટ્રીના કમ્પેરિઝનમાં થોડું ઇઝી બી છે પ્લસ જ્યારે ક્લાઇમેટ કંટ્રોલની વાત કરીએ ત્યારે ઇન્ડિયા માટે ઓપોર્ચ્યુનિટીઝ બી આવે છે જેમ કે તમે ક્લાઇમેટ કંટ્રોલ માટે ઇન્વેસ્ટમેન્ટ વિદેશથી આવે છે તો વિદેશી ઇન્ડિયામાં આપણને મળે છે પ્લસ એમાં જે આજે બાયોફ્યુલ્સ અને હાઇડ્રોજન ફ્યુલ્સના નવા નવા કન્સેપ્ટ આવે છે તો બાયોફ્યુલ્સ તો એવી વસ્તુ છે કે એમાં આપણે રૂરલ ડેવલપમેન્ટ બી કરી શકીએ છીએ કે જે નાના નાના ખેડૂતો છે એનો બી ઇકોનોમિકલ ગ્રોથ કરી શકીએ છીએ તો ઇન્ક્લુઝિવ ગ્રોથ માટે પણ આ ખૂબ જ જરૂરી વસ્તુ છે